શાકભાજી એ આપણા ભોજનનો એક પાર્ટ છે શાકભાજી વગરની જો ભોજનની ડીશ હોય તો એ સંપૂર્ણ નથી બનાતી એ ખામીવાળી મનાય છે ઉણપવાળી મનાય છે શાકભાજી શાક એટલે કે દૂધી ગલકા તુરિયા કારેલા પરવર આ બધા શાક કહેવાય અને ભાજી એટલે કે પાલક તાંદળજો મેથી આ જે ગ્રીન લીફ વેજીટેબલ છે જેને પત્તા આપણે શાકભાજી શાકમાં ઉપયોગ કરીએ છીએ એ ભાજી કહેવાય તો આ જે શાકભાજી છે એ આપણે ભોજનનો ની ડિશમાં હોવું જ જોઈએ હું ડૉક્ટર રેણુકા આયુર્વેદા કન્સલ્ટન્ટ હેર સ્કીન ડાયટ એક્સપર્ટ પંચકર્મ સ્પેશિયાલિસ્ટ અમદાવાદમાં સુરત બરોડા અમારા પંચકર્મ ટ્રીટમેન્ટ સેન્ટર છે જ્યાં શુદ્ધ આયુર્વેદ પદ્ધતિ દ્વારા અમે છેલ્લા અઢાર વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને વાળની ચામડીના રોગોની જૂના ચામડીના રોગોની પંચકર્મ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે દુખાવાની ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ અને લોસની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે અને હજારો લોકોને અમે આયુર્વેદ દ્વારા સ્વસ્થ બનાવ્યા છે અને અમારું એક મિશન છે કે અમે પાંચ લાખ લોકોને આયુર્વેદ દ્વારા સ્વસ્થ બનાવવા માગીએ છીએ અને એને રોગોથી મુક્ત કરવા માગીએ છીએ તો એના એ પાઠરૂપે આજે આ વિડીયોમાં હું ડિસ્કસ કરીશ કે આપણે ચોમાસાની ઋતુમાં કેવા શાકભાજી ખાવા જોઈએ ચોમાસા દરમિયાન કોબી છે ફ્લાવર છે વટાણા છે પાપડી છે તુવેર છે ચોળી છે ગુવાર છે આ બધા જે શાકભાજી છે ને એ ચોમાસા દરમિયાન આમ પણ ઓછા મળતા હોય છે પણ એ જે બધા શાકભાજી છે વાયુ કરનાર છે એ ચોમાસામાં આમી કુદરતી રીતે આપણા શરીરમાં વાયુ વધે છે અને આ શાકભાજી પણ વાયુ કરનાર છે આથી જો આપણે આ ચોમાસા દરમિયાન આ શાકભાજીનું સેવન કરીશું તો ગેસ અપચો એસિડિટી માથું દુખવાનો પ્રોબ્લેમ ઇન્ડાઇજન ઇન્ડાઇજેશન કોન્સ્ટિપેશન જેવા રોગો થવાની શક્યતા રહે છે એટલે ચોમાસા દરમિયાન આ વાયુ કરનાર જે શાકભાજી કીધા છે એનું સેવન બિલકુલ ના કરવું જોઈએ ચોમાસામાં તમે જોજો કે કારેલા કંકોડા એ અવાવરું જગ્યાએ ઓટોમેટિક જ કુદરતી રીતે જ ઉગી નીકળે છે જે પાચન પાચનશક્તિને ઇમ્પ્રૂવ કરવા માટે આ શાકભાજી સારું છે અને સાથે સાથે આપણા ડાયજેશન સિસ્ટમને ઇમ્પ્રૂવ કરે છે અગ્નિને વધારે છે અને શરીરમાં કડવાણી લાવે છે એટલે કૃમિને પણ જીવાતને પણ દૂર કરવાનું કામ કરે છે એટલે ચોમાસા દરમિયાન આ જે કડવાણી શાકભાજી છે એનું ખાસ સેવન કરવું જોઈએ ચોમાસામાં ખાસ કરીને વેલા ઉપર જે શાકભાજી થાય છે ને એ ખાસ ખાવા જોઈએ તો વેલા ઉપર કયા કયા શાકભાજી થાય છે તો કે દૂધી ગલકા તુરિયા કારેલા કંકોડા પરવર આ બધા વેલા ઉપર શાક થનાર શાકભાજી છે આ બધા શાકભાજીનો જ્યારે આપણે ખેતી કરવાની હોય છે ને ત્યારે એનો માછડો બનાવવામાં આવે છે એની ઉપર વેલા ચડાવવામાં આવે છે આથી વરસાદ એ શાક જે ઉગેલું છે ને એમાં ના ચડે કારણ કે શાક આ બધું લટકતું હોય છે મારા પપ્પા આવાની ખેતી કરતા મારા પપ્પા ફાર્મર હતા એટલે અમારી વાડીમાં બધું શાકભાજી થતું ત્યારે મને ખબર છે મેં આ બધું જોયેલું છે કે આ બધા જે ગોલકા તુરિયા જે એના વેલા હોય ને એને એના માટે માછળો બનાવવામાં આવે અને એની ઉપર વેલાને ચડાવવામાં આવે એટલે એ લટકતા હોય એટલે એમાં પાણી ચડવાની શક્યતા ઓછી છે એટલે ચોમાસા દરમિયાન ખાસ કરીને આપણે જે વેલાવાળા શાકભાજી છે એનું સેવન કરવું એટલે એ આપણે શ્વાસને સારું રાખવા માટે મદદ કરશે ચોમાસાની ઋતુમાં ભાજીઓ પાલક તાંદરજો મેથીમાં ખૂબ જ પાણી ચડી જતું હોય છે અને ખૂબ જ જીવાત થતી હોય છે એટલે ચોમાસાની દર ઋતુમાં ભાજીઓ ના ખાવી જોઈએ આપણા સ્વાસ્થ્ય માટે એટલે તો કુદરત જ આ સિઝનમાં ભાજીઓને ઓછી ઉગાડે છે તમે જોજો કે ભાજીની સિઝન ક્યારે આવે છે શિયાળાની ઋતુમાં તો શિયાળાની ઋતુમાં એનું ભરપૂર સેવન કરવું જોઈએ ચોમાસાની ઋતુમાં આ બધી ભાજીઓ ખાવી ના જોઈએ આપણા શ્વાસને સારું રાખવા માટે બધા શાકભાજીમાંથી આપણને આયન મિનરલ્સ પોટેશિયમ સોડિયમ જેવા વિવિધ પ્રકારના તત્વો મળે છે તો આ બધા જે તત્વો છે એ આપણી ચામડીને વાળને તો સારા રાખવા માટે જરૂરી જ છે પણ સાથે સાથે આપણા સ્વાસ્થ્યને સારું રાખવા માટે અને આપણો ઇમ્યુનિટી પાવર વધારવા માટે આ બધા જ તત્વોની આપણા શરીરમાં જરૂરિયાત છે જે આપણે શાકભાજી દ્વારા જ પૂરતા મળી શકે છે શાકભાજી એ આપણા હેલ્થ માટે ખાવા ખૂબ જ જરૂરી છે અને કમ્પલસરી છે કારણ કે શાકભાજી આપણે હેલ્થને સારું રાખે છે આપણો ઇમ્યુનિટી પાવર સારો રાખે છે સાથે સાથે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને અને આખી બોડીની સિસ્ટમને જે એની જે કાર્યરત કાર્યક્ષમતા છે એ પ્રોપર જાળવવા માટે શાકભાજી ખૂબ જ જરૂરી છે નાના બચ્ચાઓ નાના બાળકો જે શાકભાજી નથી ખાતા તો એને અવશ્ય શાકભાજી ખાવાની હેબિટ પાડવી પડશે કારણ કે બાળકને બર્ગરની હેબિટ નહીં પાડવી પડે એ તો ઓટોમેટિક ખવાઈ જશે પણ શાકભાજી ખાવાની હેબિટ પાડવી પડશે કારણ કે કોઈ બાળકને શાકભાજી ભાવતા નથી હોતા જે શ્વાસ માટે ખૂબ જ જરૂરી છે પીઝા બર્ગર એના શ્વાસ માટે સારા નથી શાકભાજી જ એના શ્વાસ માટે સારા છે એટલે બાળકને ખાસ કરીને જેને શાકભાજી ખાવાની હેબિટ નથી એને અવશ્ય શાકભાજી ખાવાની હેબિટ પાડવી પડશે તો ચોમાસામાં બને ત્યાં સુધી કઠોળનું સેવન વધારે કરવું ચોમાસામાં લીલા શાકભાજીમાં પાણીનો શાકભાજીની લિમિટેશન થઈ જાય છે પ્લસ પાણીવાળા શાકભાજી જીવતવાળા શાકભાજી હોવાથી એ આપણે શ્વાસને નુકસાન કરે છે આથી કઠોળનું સેવન વધારે કરવાનું તો મારા આગલા વિડીયોમાં હું જણાવીશ કે આપણે ડિસ્કસ કરીશું કે આપણે ચોમાસામાં કયા કઠોળનું સેવન કરી શકીએ તો શ્વાસ રિલેટેડ આટલા સરસ સરસ વિડીયો તમારા શ્વાસ માટે તો ઉપયોગી છે સાથે સાથે હજારો લોકોના શ્વાસ માટે પણ ઉપયોગી છે તો આ ઉપયોગી માહિતી હજારો લોકો સુધી પહોંચે એના માટે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જેથી આપણે ઘણા લોકોને હજારો લોકોને મદદ એના શ્વાસને સારું રાખવા માટે મદદ કરી શકીએ Thank you very much.